સારથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા હડતાળ કરવામાં આવી છે ત્યારે હવે પોલીસ કાર્યવાહી કરવાની ખાતરી મળતા જ તબીબોની હડતાળ સમેટાઈ છે. ડોક્ટર્સને પ્રોટેક્શન આપવામાં આવશે. ડોક્ટર્સ દ્વારા પોલીસને તપાસ માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. એક સપ્તાહ સુધીમાં પગલાં નહીં લેવામાં આવે તો તબીબો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળ પર હતા, જો કે તેમની હડતાળનો હવે અંત આવ્યો છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલોની જે તબીબોની જે હડતાળ છે તે સમેટાઈ છે. 35 સંગઠનોએ ધરણાને સમર્થન આપ્યું હતું. ડોક્ટર્સને હવે પોલીસ પ્રોટેક્શન પણ અપાશે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દિવ્યા, અમારી સાથે જોડાય છે. દિવ્યા, ડોક્ટર્સ દ્વારા હડતાળ કરાઈ હતી જો કે સમેટાઈ છે, શું વિગતો પ્રાપ્ત થઈ છે, કયા કારણોસર હડતાળ કરવામાં આવી હતી? કરીને જણાવી દઉં કે ગઈકાલે મોડી રાત્રે જે એક દર્દીના પરિવાર દ્વારા જે અચાનક જ મોત થઈ ગયું હતું એક પેડિતનું, જેને લઈને ક્યાંક ને ક્યાંક હોબાળો સર્જાયો હતો. પરિવારજનોનો આક્ષેપ હતો કે ડોક્ટરોની બેદરકારીના કારણે દર્દીનું મોત થઈ ચૂક્યું છે, જેને લઈને ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ઉગ્ર બોલા ચાલી થઈ હતી. તમામ મામલો ઉગ્ર બન્યો હતો અને આખરે સિવિલ હોસ્પિટલના જે તમામ ડોક્ટર હતા તે હડતાળ ઉપર વહેલી સવારથી ઉતરી ગયા હતા અને પોલીસ પ્રોટેક્શનની માંગ સાથે તેમની હડતાળ ઉપર ઉતર્યા હતા. જોકે આખરે સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જે લોકો ખાસ કરીને આમાં જે સામે છે, જેમની સંડોવણી છે, તેમની સામે ઉગ્ર પગલાં લેવામાં આવશે, તેમની ધરપકડ કરવામાં આવશે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી જેમની માંગ હતી તે સંતોષાય તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ ડોક્ટર તમામ ડોક્ટર્સ દ્વારા હડતાળ સમેટાઈ ગઈ છે અને આગામી 5 દિવસ સુધીનો તમામ ડોક્ટર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ પોલીસ અધિકારીઓને સમય આપ્યો છે કે જો તેમની જે માંગ છે પોલીસ પ્રોટેક્શનની, જે વધુ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. કારણ કે ગઈકાલે જે ઘટના બની તેમાં ડોક્ટરોનો પણ આક્ષેપ છે કે પોલીસ પણ ત્યાં ઉભી હતી પરંતુ કોઈ પણ પ્રકારનું સહાય ન કરી હતી અને ડોક્ટરોને જે ધાકધમકી આપવામાં આવી હતી તે પણ પોલીસ ઉભા મોઢે જોઈ રહી હતી તેવો આક્ષેપ હતો, જેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે અને ડોક્ટરોની પણ તકેદારી રાખવામાં આવે તેવી તેમની માંગ હતી. જે 5 દિવસમાં જો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દિવ્યા, આ પહેલી ઘટના નથી, પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે કે પરિવારજનો દ્વારા ડોક્ટર્સ પર હુમલા કરવામાં આવતો હોય. પહેલા પણ આવી ખાતરી મળી ચૂકી હતી પણ છતાંય હુમલા તો થતા જ હતા, વધુ એક ઘટનામાં વધારો થયો છે. દિવ્યા, જે ખાસ કરીને અવારનવાર જે દર્દીઓના સગાવાલા દ્વારા ડોક્ટરો પર જે હુમલો કરવામાં આવે છે અને ખોબાળા પણ કરવામાં આવે છે. જોકે આ એકવાર ફરી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને ડોક્ટરો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું હતું આજે. અને મહત્વનું છે કે જો આગામી 5 દિવસનો ડોક્ટર દ્વારા સમય આપવામાં આવ્યો છે કે જો ઉગ્ર જે આંદોલનો થઈ રહ્યા છે, જે વિરોધ નોંધાવી રહ્યા છે, યોગ્ય પોલીસ સહકાર નહીં મળે, તેમજ જેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે દર્દીના સગાવાલા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તે લોકોની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પણ એક આરોપીની અત્યારે ધરપકડ કરી લીધી છે અને આ મામલે પૂછપરછ કરી છે અને આગામી જે હવે 5 દિવસ સુધીનો પીડિત ડોક્ટરો દ્વારા પણ સમય આપવામાં આવ્યો છે અને ખાતરીપૂર્વક જો કાર્યવાહી નહીં થાય તો આ મામલે તેઓ ફરી એકવાર હડતાળ પર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે ખુશાલી કે ખાસ કરીને આવા પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે જે વખોડવા લાયક છે, ફરી એક વખત સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ પર પણ હુમલો થયો છે તે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. આભાર દિવ્યા.